બે છોકરા હતા એને એની માને કીધું માં માં તારી આંખને જો કઈ તકલીફ થશે ને તો હું તને જયપુર લઈને પણ તારી આંખ સાજી કરાવીશ. બીજા છોકરાએ કીધું અરે જયપુર શું કામ, ફોરેન લઈ જઈશ માં પણ તારી આંખને જો તકલીફ થશે તો ટ્રીટમેન્ટ સારામાં સારી કરાવીશ. પણ એ વખતે જો માં કોને કહેવાય, માએ કીધું બેટા ભલું થજો તમારું, તમને ક્યારેય આંખની તકલીફ ન આવે. તમને બેઉને કદાચ જો આંખની તકલીફ આવશે ને તો મારી બેઉ આંખ તમને એક એક આપી દઈશ. આ માં છે. તમે એમ કહેજો હું જયપુર લઈ જાઉં, તમે એમ કહેજો હું વિદેશ લઈ જાઉં, માં કહે છે બહારની ટ્રીટમેન્ટ શું કરું, હું જ તમારી હું જ તમને મારી આંખો આપી દઈશ. આ બલિદાન છે. એને સુખનું બલિદાન આપ્યું, એને સમયનું બલિદાન આપ્યું. આપે છે કે નથી આપતી? નાના હતા અને કેજી ને નર્સરીમાં જયારે ભણવા જતા હતા લેવા મૂકવા કોણ આવતું? વેન ન હોય તો કોણ આવે? અને શરૂ શરૂમાં તો આપણે બેસવા પણ તૈયાર નતા, ત્યારે તમે અંદર બેસતા હતા અને બહાર કોણ બેસતી હતી? તમારી માં. સમજાવી પટાવીને તમને લઈ જાય લાવે, તમે ક્યારેક જીદ કરો મારે આ ખાવું છે, મારે આ જોઈએ છે, આવું ટોય રમકડા જોઈએ છે, ગમે તેમ કરીને પણ એને તમે નહીં માનો, પોતાના મંગળસૂત્ર વેચીને પણ પોતાના દીકરાને ખુશ રાખે એનું નામ માં. કોલેજની તગડી ફી ભરવાની તાકાત દરેક મા બાપમાં હોય છે અને છતાં એ તમને ભણાવે છે કે નથી ભણાવતા? એમ માને છે કે સાબુ આપણે તો નથી ભણ્યા પણ આ લોકો ભણે તો આગળ આપણા જેમ એ લોકો દુઃખી ન થાય. માટે કેટલું ધ્યાન રાખે છે. એને સુખનું બલિદાન આપ્યું, એને સમયનું બલિદાન આપ્યું અને તમારા બાપે સંપત્તિનું બલિદાન આપ્યું છે કે નહીં? સ્કૂલ કોલેજની ફી કોણ ભરતું હતું? કમાતા હતા તમે? કે ભાઈ રાતના હું નાઇટ કરું છું અને દિવસે ભણું છું, એ નાઇટનો જે પગાર આવે છે ને સેલરી, એમાંથી હું મારી ફી કાઢું છે? કોઈ પોતાની સેલરી પોતે વાપરતો હોય? એક જ છે કોઈ? નથિંગ એની વાન. આટલી મોટી સભાની અંદર ખાલી એક જ છોકરો કે છે, એનો મતલબ એ બાકીના બધા બાપના પૈસે તાગળ ધીંડા છે કે બીજું કઈ? સંપત્તિનું બલિદાન એ નથી દેખાતું. બસ તમે મને પેલી ચીજ ન લાવી આપી, તમે મને પહેલી ચીજ ન લાવી આપી, સામે આર્ગ્યુમેન્ટ આગળ કહું. એ પોતાના સ્વાસ્થ્યનું પણ બલિદાન આપે. સાચું બોલો, આખા ઘરની અંદર બધાને વેકેશન હોય, એકને ન હોય, કોને ન હોય? રસોડામાં ક્યારેય તાળું લાગે? કરજો આ વખતે સંવત્સરીના દિવસે આખા ઘરનો ઉપવાસ, રસોડામાં લોક. થશે એવું કોઈ ઘર મળશે મને કે જેને આખા ઘરની અંદર લોક હશે? એ તો સંવત્સરી છે ભાઈ, અત્યારથી નહીં. આ તો મન છે, વિચિત્ર છે. આજે મન હોય ને કાલે નીચે પડી જાય. માં સવારથી સાંજ અને 2 ડિગ્રી તાવ હોય તો એને રસોઈ કરવા જવું પડે કે ના કરવું પડે? એ નથી દેખાતું. અહીં બેઠેલા દરેક યુવાનો અને યુવતીઓને કહું છું કે તમારી મમ્મીને તમે થેન્ક યુ કીધું? તમારી એનિવર્સરી કે તમારા લગ્નનો દિવસ હોય કે તમારો બર્થડે હોય કે તમારા કોઈ વિશિષ્ટ દિવસ હોય, એ વખતે મા બાપે આશીર્વાદ આપ્યા અને તમે પગે પડ્યા, એ વાત જુદી છે. વગર દિવસે વગર પ્રસંગે તમે મમ્મીને કીધું મમ્મી થેન્ક્સ? કોને કીધું? હા, ફરજ છે એટલે નોકરાણી છે. ફરજ તો નોકરાણી નહીં હોય, માં છે. જેને જૈન ધર્મના તીર્થંકરો એ ભગવાનની ઉપમા આપી છે. ખુદ ભગવાન જેવા ભગવાન પણ પોતાની માને પીડા ન થાય એટલા માટે ગર્ભમાં સ્થિર થઈ ગયા હતા કે નતા થઈ ગયા? મહાવીર સ્વામીની સ્ટોરી સાંભળી છે કે નથી સાંભળી? વાય, એમણે જોયું છે કે હું દેવાનંદની કુક્ષીમાંથી જયારે અહીંયા ટ્રાન્સફર થયો ને એ પછી દેવાનંદાએ છાતી કૂટી છે, માથું કૂટ્યું છે. એ તીર્થંકરને માની વેદના દેખાય, તમે તીર્થંકર નહીં તીર્થંકર છો? તમે પેટમાં હતા ત્યારે એને કેટલી તમારી સાર સંભાળી દીધી એ નથી દેખાતું? મને કહેવા દો, જ્યાં સુધી તમારા મા બાપને તમે ઘરડા ઘરમાં મૂકવાનો વિચાર માંડી નહીં વાળો
ત્યાં સુધી આ દેશમાં કોઈએ મધર્સ ડે અને ફાધર્સ ડે ઉજવી શકાય જ નહીં. સેના મધર્સ ડે ઉજવો છો? જૂનમાં આવે ને. સેના ફાધર્સ ડે ઉજવો છો? મેમાં આવે છે. મે અને જૂન ની અંદર તમે મધર્સ ડે ને ફાધર્સ ડે બસ વર્ષમાં એકવાર એ ગોરિયાઓ ને ભૂરિયાઓ માટે હોય, આપણા માટે તો રોજ મધર્સ ડે અને રોજ